पीएम पंचाल गुजराती एक्सरसाइज 75। आपना देशनो इतिहास ए राष्ट्रीय एकतानो दस्तावेज छे। जुदी जुदी जातिना विविध संस्कृति अने धर्मो धरावता लोको एक साथे कई रीते रहया तेमज छेल्ला 4-5 दायकामा राष्ट्रीय विकास माटे साथे रहीने काम करवानु शिख्या तेनी वात कहे छे। कम नसीबे सामान्य जननी आ सिद्धि आपना केटलाक इतिहासकारों अने पत्रकारों ने पूरतु ध्यान आकर्षी शकी नथी। आपना इतिहास ग्रंथों अने अखबारों युद्ध अने संग्रामना वर्णन संघर्षथी भरपूर होय छे। संघर्षनी आवी वात लोकोनुं ध्यान केन्द्रित करी शकती होवाथी તે વધુ જગ્યા માંગી લે છે અને લાંબા ગાળાની શાંતિ તેમજ એકતાની વાત આવી બાબતોમાં ઢંકાઈ જાય છે। સંવાદિતા એ કોઈ અપવાદ નથી પણ એક નિયમ જ છે। આપણા સમાજની દરેક વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં પડી હોય તો પણ જીવનમાં સંઘર્ષ વિહીન અને કોઈ પણ જાતના તણાવ વિનાની શાંતિમય જિંદગી ઈચ્છતી હોય છે। આ પરિસ્થિતિ સિવાય આપણામાંના કોઈને પણ તેના ક્ષેત્રમાં શાંતિપૂર્વક અને પોતાના હિતમાં કામ કરવાનું સરળ બને નહીં। રાષ્ટ્રીય એકતાની ભાવના એટલે શું? આપણે કોઈ પણ ભારતીયને મળીએ આનંદ અને સુખની લાગણી અનુભવીએ, જેમ કે બોસ્ટન, પેરિસ કે દુનિયાના કોઈપણ એકા સ્થળે ભારતીય મળે ત્યારે સ્વજનની લાગણી અનુભવીએ, એ આપણી સંસ્કૃતિ, વારસો, ઇતિહાસ અને જીવનનું દર્શન ભાષા, ધર્મ કે પ્રદેશની વાળ ઓળંગીને અનુભવાય એ જ સાચી ભાવના। પેરા, રાષ્ટ્રીય એકતાનો વિચાર કરીએ ત્યારે આપણને સાથે રાખતા પરિબળોનો વિચાર કરીએ। આપણામાં કયું સમાન તત્વ છે જે આપણને સાથે રાખે છે? આ અંગે વિચાર કરીએ તો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સૌ વિકાસની જરૂરત માટે એક થઈ સમૃદ્ધ જીવનના માર્ગે આગળ વધી રહ્યા છીએ। રાષ્ટ્રીય વિકાસ માટે સમાન જરૂરત અને સમાન પ્રયત્નો કરવાનું બળ આપણા દેશના વિવિધ જાતિ, ધર્મ અને ભાષા લોકોને સાથે જકડી રાખે છે। માનવી ગામ, જિલ્લો કે પ્રદેશમાંથી આવતો હોય તેના પ્રત્યે લગાવ હોય તે સ્વાભાવિક છે। આ લાગણી પડોશના જિલ્લા કે પ્રદેશના લોકો સામે દુશ્મનાવટના તબક્કે તો ભાગ્યે જ પહોંચી શકે। કૃષિ અને પશુપાલન પર નિર્ભર સમાજમાં કે જ્યાં દરેક વ્યક્તિ ભૂમિ પર આધાર રાખતી હોય, ઓવર।